મનોદિવ્યાંગ યુવતી સાથે પૂજારીએ આચર્યું દુષ્કર્મ. સ્વામિનારાયણ મંદિરનો હતો પૂજારી. કોણ છે હવસનો પૂજારી ને ક્યાંની છે ઘટના? અમે ઘણી વખત ક્રાઇમના સમાચાર જ્યારે તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ ત્યારે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એ છે અમે ખાસ કરીને જો દુષ્કર્મની ઘટના સામે આવે છે તો હવસનો પૂજારી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજની આ ઘટનામાં, આજની આ ક્રાઇમ સ્ટોરી એટલી કરુણ, એટલી હૃદયને કંપાવનારી ઘટના છે કે જેની અંદર હવસનો નહીં પરંતુ ભગવાનનો જ પૂજારી હવસખોર નીકળે છે. હદ ત્યારે થઈ જાય છે કે જે યુવતી, જે દીકરી સાથે એ દુષ્કર્મ આચરે છે તે માનસિક રીતે અસ્વસ્થ હોય છે. એટલે મનોદિવ્યાંગ યુવતી હોય છે, વારંવાર મંદિરના રસોડામાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે. હવે તમને થતું હશે કે આ ઘટના ક્યાંની છે, તો આ ગુજરાતના ખેડા જિલ્લા આણંદની ઉમરેઠમાં આવેલા રામ તળાવ નજીકની ઘટના છે કે જ્યાં સ્વામિનારાયણનું મંદિર હોય છે ત્યાં એક મનોદિવ્યાંગ યુવતી કામ કરવા માટે જતી હોય છે અને ત્યાંનો પૂજારી કાંતિ વાઘેલા નામનો આ શખ્સ અવારનવાર તેની સામે નજર બગાડે છે, અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચરે છે. હદ ત્યારે થઈ જાય છે કે જ્યારે આ કહાનીની અંદર એક બહુ મોટો વળાંક આવે છે. આ વળાંક ક્યારે આવે છે? તો કે દુષ્કર્મ એક બાદ એક આચર્યા પછી, જે બાદ 9 મહિના પૂરા થતા યુવતી એક વેળા એવો દિવસ આવી જાય કે ત્યારે તે બાથરૂમ કરવા જતી હોય છે અને ત્યાં જ બાળકને જન્મ આપી દે છે. આવું તેમના માતા પિતા કહી રહ્યા છે, જોકે યુવતી હજુ સુધી પરિણીત ન હતી. બાળકને જન્મ આપી દે છે પરંતુ એક દિવસનું બાળક મૃત હાલતમાં જન્મતા જ તેમના માતા પિતાએ કોથળામાં નાખી અને બાળકને અવબરૂ જગ્યાએ ફેંકી દીધું હતું. આ ઘટના એટલી હૃદય કંપાવનારી હતી કે યુવતીને ભાન જ ના રહી. પોતાના બાળકને જન્મ આપી આ બાળક કદાચ કાંતિનું જ હોઈ શકે. એક દિવસ જાય છે, બાળકી મળતું નથી, બાળકને ફેંકી દેવામાં આવે છે. પોલીસને ખબર પડે છે કે આવાવરૂ જગ્યાએ એક બાળક પડ્યું છે. તે બાદ એ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવે છે, યુવતીની ખબર પડે છે. પરંતુ યુવતીને જ ત્યાં જ એક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યાંથી તેની સારવારને વધુ સારવાર અર્થે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યારે યુવતીને પૂછવામાં આવે છે ત્યારે તે 2 કે 3 દિવસ સુધી તો એક તો માનસિક રીતના અસ્વસ્થ મનોદિવ્યાંગ યુવતી હતી અને એમાં પણ આ પ્રકારની ઘટના સામે આવે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણના મગજ હલી ગયું હશે. પોલીસ દ્વારા પૂછપરછ કરતા યુવતી કંઈ બોલી ન શકી. અંતે યુવતી સ્વીકારી લે છે ને હવસખોર પૂજારી અવારનવાર રસોડામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હોવાનું વાત કબૂલતા જ પોલીસ દ્વારા આ પૂજારીની અટકાયત કરવામાં આવે છે. જે બાદ એક જેમ પત્તા ખુલતા જાય છે, કડકાઈથી પૂછપરછ થાય છે, તે બાદ પોલીસને શું સામે આવ્યું છે, પોલીસ દ્વારા જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ શું કબીલાત આપી છે સાંભળો. ઉમરેઠના રામ તળાવમાં એક મૃતક એક દિવસની ઉંમરનો એક બાળક મળી આવેલું. તે દિશામાં ઉમરેઠ PSI દ્વારા તપાસ કરાવતા પેનલ ડૉક્ટરથી PM કરાવેલું અને DNA સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી, તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેક વાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો. આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. કાંતિલાલ વાઘેલા છેલ્લા 3-1 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે. તેમને પૂછપરછ કરેલી છે. તેઓ 3 વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા. ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા. તેનું વતન ચકલાસી છે.
અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા. તે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા 1-2 વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે. ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એનો પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવેલો છે. ધર્મ સંપ્રદાય અને કોઈની આસ્થાને ઠેસ પહોંચાડતું કામ આ પૂજારીએ કર્યું છે. હવે આને શું સજા થાય છે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ જે પ્રકારનું કૃત્ય, જે પ્રકારની નિમ્ન કક્ષાની જે ઘટના બની છે તેને લઈને તમારું શું કહેવું છે મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.